हेलो फ्रेंड, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड 8 गुजराती मीडियम सब्जेक्ट इंग्लिश तेमा लेट्स रीड मोर एम यूनिट 1 डोंट बी स्टूपिड तेनी विषे आप बात करीशुं। डोंट बी स्टूपिड एटले क्यारे मूर्ख बनता नहीं। देर वॉज अ लेक इन अ फॉरेस्ट वेर लिव्ड थ्री बिग फिशीज। त्या जंगल में एक सरोवर हतुं के ज्यां त्रण मोटी माछलीओ छे रहती हती। दे वेर कॉल्ड क्लेवर लेजी एंड स्टूपिड। તેઓ ત્રણેયના નામ હતા ક્લેવર, લેઝી અને સ્ટુપિડ। ક્લેવર એટલે હોશિયાર, લેઝી એટલે આળસુ અને સ્ટુપિડ એટલે મૂર્ખ। ધે વેર ફ્રેન્ડ, તેઓ ત્રણેય મિત્રો હતી। વન ડે ક્લેવર હિયર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક। એક દિવસ હોશિયાર જે હતી એણે કેટલાક લોકોનો સરોવરની નજીક વાતચીત કરતા હોય એવો અવાજ સાંભળ્યો। ધે વેર સેઇંગ, તેઓ કહેતા હતા કે ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ, કે આ સરોવર ઘણી બધી સારી માછલીઓથી ભરાયેલું છે। વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ એન્ડ કેચ ઓલ ધ ફિશ। આપણે અહીં આવતીકાલે એક મોટી જાળ સાથે આવીશું અને આ બધી જ માછલીને પકડીશું। ક્લેવર સેડ હિમસેલ્ફ, હોશિયારે એવું પોતાની જાતને કહ્યું કે આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ, મારે આ વાત મારા મિત્રોને કહેવી જોઈએ। વોટ આઈ હેવ હર્ડ, મેં જે કાંઈ સાંભળ્યું છે એ। અવર લિવ્સ ઇન ડેન્જર, આપણી જિંદગી ખતરામાં છે। વી મસ્ટ ગો ફાર અવે ફ્રોમ હિયર, મારે અહીંથી દૂર ચાલ્યા જવું, આપણેથી દૂર ચાલ્યા જવું પડશે। વિલ ક્લેવર ટેલ ધીસ ટુ હિઝ ફ્રેન્ડ્સ, શું આ વાત તેના મિત્રોને કહી હશે તેણે। સો ક્લેવર વેન ટુ લેઝી એન્ડ સ્ટુપિડ એન્ડ ટોલ્ડ ધેમ। તેથી ક્લેવર કે જે હોશિયાર હતી માછલી, બરાબર, એ લેઝી અને સ્ટુપિડ જે માછલી હતી એના આગળ ગઈ અને તેને કહ્યું કે માય ડિયર ફ્રેન્ડ, મારા પ્રિય મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક, આપણે અહીં આ સરોવર છે ને છોડવું પડશે। ટુ લીવ એટલે છોડવું। ધેર આર સમ બેડ મેન હુ આર પ્લાનિંગ ટુ કેચ અસ, અમુક ખરાબ માણસો કે જે આપણને અહીં આવી અને પકડવાનું આયોજન કરી રહ્યા છે। વી હેવ ટુ ગો અવે ક્વિકલી, આપણે જલ્દીથી દૂર ચાલ્યા જવું પડશે। નાવ ડુ યુ થિંક ક્લેવર ફ્રેન્ડ્સ વિલ લીવ ધ પ્લેસ, શું તમે હવે એમ વિચારો છો કે ક્લેવરના જે ફ્રેન્ડ્સ હતા એના મિત્રો એ આ સ્થળને છોડી દીધું હશે। બટ લેઝી સેડ, શું થાય છે, લેઝીએ કહ્યું કે આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, ડોન્ટ વરી બી વિલ બી સેફ હિયર, કે હું અહીં લાંબો સમય ત્યાં રહું છું તેથી આ સ્થળને છોડવાનું હું ઈચ્છતી નથી। ડોન્ટ વરી, તમે ચિંતા ન કરો, આઈ વિલ બી સેફ હિયર, હું અહીં સલામત રહીશ, એવું લેઝીએ કહ્યું, બરાબર। હવે સ્ટુપિડ છે શું કહે છે, બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ, મોટા માણસોના હંમેશા મોટા આયોજનો છે હોય છે, પ્લાન્સ એટલે આયોજન। બટ વોટ થઈ છે તે નેવર ડુ, પરંતુ તેઓ જે કહેતા હોય ક્યારેય કરતા નથી। ધે ટોક એન્ડ ટોક ઓફ ધીસ, તેઓ આવું ને આવું કહેતા જ રહ્યા છે, એન્ડ ધેટ બટ વોટ ધે સે ધે નેવર ડુ, પરંતુ તેઓ કહેતા હોય એવું ક્યારેય કરતા નથી હોતા, એવું કોણે કીધું, સ્ટુપિડ હે। ચલો હવે આગળ વાત કરીએ। વેન ક્લેવર યર્ડ ઇઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે, જ્યારે ક્લેવર છે એને તેના મિત્રોનો આવા જવાબો સાંભળ્યા, હી બીકેમ વેરી સેડ, તે ખૂબ જ ઉદાસ થઈ ગયો અને હી સેડ માય ડિયર ફ્રેન્ડ્સ, તેણે કહ્યું કે મારા પ્રિય મિત્રો, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ, હું મારી મિત્રતાનો ક્યારે અંત થવા દેવા ઈચ્છતો નથી, એવું કહે છે। સો લેટ્સ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ, તેથી આપણે આ સરોવરને અહીંથી તરત જ શક્ય એટલું જલ્દીથી છોડીને ચાલ્યા જવું પડશે। વી કેન સ્વિમ ટુ ધ સી,
वी शेल बी सेफ देर, आपणे आ સમુદ્રમાં તરીને ચાલ્યા જશું અને આપણે ત્યાં સલામત રહી શકીશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક, પરંતુ લેઝી અને સ્ટુપિડ જે માછલાઓ હતા એ આ સરોવરને છોડવા ઇચ્છતા ન હતા. સો ક્લેવર સેડ અ ગુડ બાય, તેથી ક્લેવરે કહ્યું ગુડ બાય એન્ડ સ્વેમ અવે, અને ત્યાંથી દૂર તરીને તે ચાલ્યા ગયો. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે શું થાય છે? હવે નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ. બીજા દિવસે સવારે માણસો કે જે પેલી વાતચીત કરતા હતા એ મોટી જાળ લઈને આવ્યા અને આ માછલીઓ જે હતી બધાને એણે પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ, જ્યારે લેઝી આળસુ છે તો માછલો એ પણ પકડાઈ ગયો. એન્ડ હી લે વેરી સ્ટીલ વિધાઉટ મૂવમેન્ટ, અને જરા પણ મુમેન્ટ કર્યા વગર એમનો એમ જ પડ્યો રહ્યો. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નો સ્ટુપિડ, જોકે તે લેઝી એટલે કે આળસુ હતો પરંતુ સ્ટુપિડ ન હતો. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, તે જરા પણ ખસ્યો નહીં, મુમેન્ટ ન કરીએ ના. વેન ધ મેન શો હિમ, જ્યારે માણસો એને જોયું કે આ એમને એમ જ પડેલો છે, ત્યારે એવું શું વિચાર્યું કે ધે થોટ હિમ ટુ બી ડેડ, તેઓએ એવું વિચાર્યું કે આ મરી ગયેલો લાગે છે. સો ધે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્રી અવે ઓન ધ સેન્ડ, તેથી તેઓએ ઝાડની બહાર એને કાઢીને દૂર ફેંકી દીધો રેતી ઉપર, એટલે ઓન ધ સેન્ડ. વેન નોબડી વોઝ લુકિંગ એટ હિમ, કોઈ પણ જ્યારે એને આમ ન જોતું હતું ત્યારે લેઝી સ્લીપ્ડ બેક ઇન ટુ વોટર એન્ડ વોઝ સેફ, ત્યારે લેઝી છે એ પાણીમાં ધીમે ધીમે સરકી ગયો અને વોઝ સેફ અને સલામત રહ્યો. વોટ વુલ હેપન ટુ સ્ટુપિડ, સ્ટુપિડ સાથે શું થયું છે? વેન સ્ટુપિડ વોઝ કોટ, જ્યારે પકડાઈ ગયો, હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ, ત્યારે ઝાડમાંથી બહાર આવવા માટે તરફડ્યા છે એ મારો પ્રયત્ન કરતો હતો. ધ મેન લાફ્ડ અપ, પેલો માણસ છે હસવા લાગ્યો એન્ડ સેડ વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ બોન્ડ, એણે કહ્યું કે આપણે ઘણા બધા પૈસા કમાઈશું જ્યારે આપણે આને વેચીશું. That is the way stupid lost his life. અને આ રીતે સ્ટુપિડ છે એણે પોતાની જિંદગી ગુમાવી દીધી. એક્સરસાઇઝ, વેન આઈ રીચ ધ હોલ, જ્યારે હું હોલ એ પહોંચ્યો, ઇટ વોઝ ફૂલ, તે ખૂબ જ ભરચક હતો. ધ અંડરલાઇન વર્ડ મીન્સ, એનો મિનિંગ શું થાય? ધ ઓલ ધ સીટ્સ વેર ઓક્યુપાઈડ, બધી જ સીટ છે ભરાઈ ગઈ હતી. જવાબ આવશે એ. બોથ ધ ચિલ્ડ્રન લુકડ અલાઈક, બંને બાળકો સરખા લાગતા હતા. હિયર અલાઈક એટલે શું થાય? સિમિલર એટલે સરખું. ત્યાર પછી પોલીસમેન, પોલીસવાળાએ કીધું, બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર, તમે અહીં શા માટે રડી રહ્યા છો? તો ધ ગર્લ કે છે, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, કે હું મારો ઘર તરફનો રસ્તો છે એ ભૂલી ગઈ છું. ત્યારે કેન યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? તો હિયર અંડરલાઇન વર્ડ મિનિંગ, અંડરલાઇન કરેલો શબ્દ છે એનો મિનિંગ શું થશે? ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે, છોકરી છે એ તેનો ઘર તરફનો રસ્તો ભૂલી ગઈ છે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ, આ સ્ટોરી એટલે વાર્તા શેના વિશેની છે? થ્રી ફિશિસ, ત્રણ માછલાઓ વિશેની. સ્ટુપિડ લોસ્ટ ઇઝ વાઇફ, સ્ટુપિડ છે તેણી જિંદગી એને ગુમાવી દીધી, કારણ કે હી વોઝ કોટ ઇન ધ નેટ, કારણ કે તે ઝાડમાં પકડાઈ ગયો હતો. વર્ડ્સ ઓફ ક્લેવર ફ્રેન્ડ્સ મેડ હિમ સેડ, વુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ, નીચેના વાક્ય કોણ બોલે છે? વી વિલ ગેટ અ લોટ ઓફ મની, આપણે ઘણા બધા પૈસા છે એ કમાઈશું, તેવું પેલા માણસો બોલે છે એટલે આવશે મેન. પછી વી સેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ, આપણે મોટી ચાળ સાથે અહીં આવતીકાલે આવીશું, તો એ પણ મેન જ બોલે છે એટલે માણસો જ. આઈ વિલ બી સેફ, હું અહીં સલામત રહીશ, એવું કોણ બોલે છે? લેઝી. વોટ બિગ મેન સે ધે નેવર ડુ, મોટા માણસો જે કહેતા હોય એવું ક્યારે કરતા નથી, એવું કોણ બોલે છે? સ્ટુપિડ. ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ફિશ, આ સરો માછલાઓથી ભરાયેલું છે, એવું કોણ બોલે છે? પેલા માણસો એટલે મેન. તો મિત્રો અહીં આપણે યુનિટ 1 લેટ્સ મોર રીડ એનું પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.